दिल्ली खाते मळेली 50મી जीएसटी काउंसिल बैठकमां देशना जरी उद्योग ने मोटी राहत मळी छे। अत्यार सुधी प्रोडक्ट्स पर 12% जीएसटी वसूलातो जे हवे घटाडीने 5% थई गयो छे। हमणा सुधी मंदीना वावरमांथी पसार थतो आ सूरतनो जरी उद्योग हवे तेजीना मंडार पर आगळ वधशे। सूरत सहित दक्षिण गुजरात नो जरी उद्योग खूब विशाळ वर्ग धरावे छे, त्यारे उद्योग में 50% जेटली तो महिलाओं ने रोजगारी मळे छे। छेल्ला घणा समय थी केन्द्र सरकार द्वारा जरी उद्योग पर लागू करायेला 12% जीएसटी स्लेब ने पगले उद्योग की भारे कमर तूटी गई छे, त्यारे उद्योग व्यवसाय साथे दाणा समाज मोटो वर्ग जोड़ायेलो छे अने आ वर्ग लोको द्वारा सरकार में अनेक वक्त रजूआत पण थई गई छे। हवे आ मांगणी ने ध्यान राखी सरकार द्वारा मळेली 50મી जीएसटी काउंसिल बैठक में जरी उद्योग पर लागू करेली 12% जीएसटी घटाड़ी दई 5% करी आपीने मोटी राहत अपाई छे। हवे आ निर्णय ने सूरत ना जरी उद्योग एसोसिएशन द्वारा आवकारायो छे। वेपारीओए आशा व्यक्त करी छे कि हमणा सुधी जरी उद्योग मंदीना माहौल थी पसार थई रह्यो हतो, हवे उद्योग ने 12 जीएसटी स्लेब माथी बहार काढी जे 5% मरवामां आवतुं होय ते नवी वेग अने नवी ऊर्जा आपशे। आप सर्वना माध्यमथी मीडियाना माध्यमथी अमे सौ देशना प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी जी अने नाणामंत्री श्री निर्मला सीतारामनजीनो खूब खूब आभार मानीए छे। सूरतनी ओळख एटले जरी, जरीनी अंदरना प्रोडक्शननी अंदर वर्षोथी सूरत परंपरागत रीते जरीना व्यवसाय साथे जोड़ायेला आ उद्योगकारो छे अने ए लोको आजे आनंद व्यक्त करी रह्या छे, कारण के जीएसटी आव्या पछी जे जरी जुदा जुदा प्रकारनी बनती होय छे ए जरीना स्लेब जुदा जुदा हता, 5%, 8%, 10%, 12%, 18%, तो आने सौने बधाने जेने वेल्यू एडिशन करी शकाय, साड़ी के कोईपण बनावट थाय एनी अंदर जे एडिशनल कोईपण प्रकारनी जरी होय ए बधाने 5% स्लेबनी अंदर दाखल करवा बदल अमे नाणामंत्री श्री निर्मला सीतारामनजीनो अमे आभार व्यक्त करीए छे। ज्यारे शरूआतना वर्षोनी अंदर नाणा मंत्रालय द्वारा आना जुदा जुदा, कारण के सोनाना तारथी बनती जरी 3%માં પણ હતી, ચાંદીના તાર અને એની સાથે બીજી વેલ્યુ એડિશનવાળી જદી જુદા જુદા સ્લેબમાં હતી, ત્યારે અમે આ જ પ્રતિનિધિમંડળ તે વખતના નાણામંત્રી શ્રી અરુણ જેટલીજી, સંતોષ ગંગવારજી અને હસમુખ અઢિયાજી જે ગુજરાતના ત્યાં આગળી નાણા મંત્રાલયમાં કામ કરતા હતા એની અંદર રજૂઆત કરી હતી। પણ સમગ્ર દેશની અંદર જુદા જુદા ભાગમાં, વારાણસી હોય, સાઉથ હોય કે કોઈ પણ જગ્યા પર આખા દેશમાં જ્યાં જરી વપરાતી હોય એ જરીની અંદરના ઉદ્યોગકારોની ઘણા વખતથી માંગણી હતી કે અસમાન રેટને કારણે એ લોકોને જે ઓરિજિનલ જરી બનાવનારા લોકોને એની અંદર તકલીફ પડતી હતી, આ તકલીફનું નિવારણ આજે જ્યારે આઝાદીના અમૃત વર્ષની અંદર પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વની અંદર નાણા મંત્રાલય દ્વારા અને જીએસટી કાઉન્સિલ દ્વારા જ્યારે આ નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે આ સર્વ જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સર્વ વેપારીઓ, સુરતની જનતા ની સાથે અમે લોકો ખૂબ આનંદ વ્યક્ત કરીએ છીએ। 2009ની અંદર આ જરીની પ્રોડક્ટને જીઆઈનો લોગો પણ મળેલો છે અને એને કારણે ઘણી વેલ્યુ એડિશન થઈને એ જ્યારે બાયલિટરલ રિલેશન એટલે કે બીજા દેશો સાથે દ્વિપક્ષી કરાર થતા હોય છે ત્યારે આ ઓરિજિનલ બનાવટની જરી તમે જો વેચી શકો તો એની અંદર ટેક્સમાં માફી પણ મળતી હોય છે, એના બેનિફિટ રહેતા હોય છે। જેવી રીતે પિયુષ ગોયલજી હમણાં યુકે ગયા છે, અત્યાર સુધીની અંદર આપણે અબુધાબી, દુબઈ અને એની સાથે ઓસ્ટ્રેલિયા અને આ બધા જે કન્ટ્રીઓની અંદર આપણે જે બાયલેટરલ રિલેશન કર્યા એની અંદર જરીની પ્રોડક્ટમાં ફક્ત સાડી નહીં પણ એની સાથે વેલ્યુ એડિશન કરીને હોમ ફર્નિશિંગની અંદર પણ આ ચીજનો ઉપયોગ થઈ શકે એના માટે અમે ઉદ્યોગકારો સાથે વાતચીત કરીએ છીએ। ખાસ કરીને અહીંયા સુરતની જે એક સંસ્થા અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે એના એ પ્રયોગને અમે આગળ લઈ જવા માટે એને ઇન્ટરનેશનલ ખ્યાતિ મળે એના માટે અમે ઇન્ડસ્ટ્રીનો સહકાર પણ માંગ્યો છે, એના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે અને એની સાથે સાથે આવનારા દિવસોની અંદર જરી ઉદ્યોગની અંદર ખૂબ ઉજળું ભવિષ્ય રહે અને આ દરેક સાથે જોડાયેલા લોકોને ખૂબ ભવિષ્યમાં ફાયદો થાય એવી અપેક્ષા પણ રાખીએ છીએ। અને ખાસ કરીને નવું જનરેશન, જે નવી પેઢી આવતી હોય છે એ નવા નવા સંશોધનો કરતી રહે છે અને નવા સંશોધનની સાથે જરી ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ।